गुड मॉर्निंग, जय मामादेव। केम छो विद्यार्थी मित्रों, मजा में ने बाळको? आपणे गणित विषयमां पहला सेमेस्टरमां 1 થી 7 प्रकरण सीखी गया छे। हवे आपणे बीजा सेमेस्टरनुं पहेलुं प्रकरण एनो अभ्यास करवानो छे। आपणुं बीजा सेमेस्टरनुं पहेलुं प्रकरण एटले के 8મું प्रकरण, दशक अने एकम। तो चलो आपणे दशक अने एकम विषे माहिती मेळवीए। पहेलुं छे, मने मदद करो। काका, हूँ 18 रुपयानी पेन्सिल खरीदवा इच्छू छू। मारी पासे फक्त 10 रुपयानी केटलीक नोट अने 1 रुपयाना सिक्का छे। मारे तमने केटली नोट अने केटला सिक्का आपवा जोईए? हवे आ छोकरी छे शू कहे छे कि काका, मारे 18 रुपयानी पेन्सिल खरीदी छे ने मारी पासे छे એ કેટલીક 10 રૂપિયાની નોટ છે ને કેટલીક છે એ રૂપિયાના સિક્કા છે, તો મારે તમને કેટલા નોટ અને કેટલા સિક્કા આપવા જોઈએ? તો કાકા શું કહે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા। 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા એટલે કે 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 રૂપિયા થઈ જશે। બરાબર છે બાળકો? હવે છે 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? હવે શું કહે છે કે જો મારે 35 રૂપિયા આપવા હોય તો મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? હવે બાળકો આ બે સંખ્યા છે, બરાબર છે? તો આ એક સંખ્યા છે એ એકમ છે, આ બીજી સંખ્યા છે એ દશકના સ્થાને છે, એટલે એની છે સ્થાન કિંમત દશકના સ્થાને છે, એટલે બરાબર। તો આ 5 ની 5 રહેશે એકમના સ્થાને છે, આ દશકના સ્થાને છે એટલે કેટલા થશે? 30 થશે। 30 10 એટલે બરાબર દશકના સ્થાને છે, એટલા માટે તો 5ના છે એ જે પાછળની સંખ્યા એકમના સ્થાને હોય એ તમારે સિક્કા ગણવાના અને દશકના સ્થાને હોય એની તમારે નોટ ગણવાની। તો 5 સિક્કા થશે રૂપિયાના અને નોટ કેટલી થશે? 10 ની 3 નોટ થશે। તો શું કહે છે કે તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ। 35 રૂપિયા આપવાના છે એટલા માટે એને શું કરવાનું? તો કે 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપવાના થશે। સારું કાકા, તો અરે મને કહે તો ખરી કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે? કાકા શું કહે છે કે તું મને કહે તો ખરા કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે? તો છોકરી શું કહે છે કે એક પણ નહીં, મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર। શું કહે છે કે મને મારું હોમવર્ક કરવું હતું, મારે એકમ અને દશક એવી રીતે સંખ્યા અલગ પડવાની હતી, એટલા માટે એ હોમવર્ક કરવા માટે તમે જે મને મદદ કરી મારું ગૃહ કાર્ય કરવામાં એના બદલ તમારો આભાર। હવે આપણે આગળ જોઈએ। તમે કાકાની મદદ વગર આ કરી શકો? શું કહે છે કે તમે કાકાની મદદ વગર આ કરી શકો? આ વસ્તુઓ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલાક સિક્કા આપશો તે અહીંયા દોરવાનું છે। શું કહે છે કે અહીંયા વસ્તુ આપેલી છે, તો આ બુક છે 20 રૂપિયાની છે, વોટર બેગ છે 32 રૂપિયાની છે, અને આ કલર છે કેટલાના છે? 55ના છે। તો શું કહે છે કે આ વસ્તુ ખરીદવા માટે તમારે 10ની કેટલી નોટ આપવાની થશે અને રૂપિયાના કેટલા સિક્કા આપવાના થશે એ અહીંયા દોરવાના છે। તો 20 રૂપિયા છે એટલે કેટલા થશે? તો એકમના સ્થાને 0 છે એટલે આપણે સિક્કા કંઈ આપવાના થશે નહીં। દશકના સ્થાને કેટલા છે? 2 છે, તો આપણે 10ની કેટલી નોટ આપવાની થશે? 2 10ની નોટ આપવાની થશે। તો અહીંયા છે તમારે 2 10ની નોટ દોરવાની થશે। બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં કંઈ કરવાનું નથી, આપણે આ બધી પ્રવૃત્તિ શેમાં કરીશું? હા, સ્વાધ્યાય પોથીમાં, બરાબર છે? ત્યાર પછી છે વોટર બેગ। વોટર બેગ કેટલાની છે? તો કે 32 રૂપિયાની વોટર બેગ છે। તો એકમના સ્થાને કેટલા છે? 2, તો 2 છે એટલે આપણે રૂપિયાના 2 સિક્કા આપીશું, અને દશકના સ્થાને 3 છે તો 10 રૂપિયાની કેટલી નોટ આપીશું? 3 નોટ 10 રૂપિયાની આપીશું। ત્યાર પછી કલર છે એ 55 રૂપિયાના છે, તો 5 સિક્કા આપીશું અને 5 10 10ની નોટ આપીશું, બરાબર છે? ત્યાર પછી છે નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય? અહીંયા ચિત્ર આપેલા છે એ આપણે ગણવાના છે। અહીંયા કેટલી નોટ છે તો ગણી લ્યો, તો કે 1, 2 અને 3 10ની નોટ છે, તો કેટલા થશે? 30 રૂપિયા। હવે અહીંયા જોઈએ તો 1 અને 2 10ની નોટ છે, કેટલી નોટ છે? 10ની નોટ 2 છે અને સિક્કા કેટલા છે? તો કે 1, 2 અને 3 સિક્કા છે। તો પહેલાં આપણે નોટ ગણી લઈએ, તો અહીંયા થશે 2 નોટ અને સિક્કા ગણી લઈએ એટલે 1, 2 અને 3 એટલે કેટલા થશે? 23 રૂપિયા। હવે ગણી લઈએ, જો 10 10 20
एकवीस बावीस अने तेवीस थी गया तेवीस। एवज रीते हमें अँ जो है तो अँ के है तो अँ बधा सिक्का है नोट एक पण है नहीं एट आप अँ सिक्का गणीशू तो एक बे त्रण चार पाँच छ सात आठ नौ अने दस एक एक रुपयाना दस सिक्का है। बाळको तमारी समजूती माटे ज हुं अहीं लखुं छुं, तमारे पाठ્યપુસ્તકમાં લખવાનું નથી। ત્યાર પછી જોઈએ તો 10 ની કેટલી નોટ છે તો કે 2 10 ની નોટ છે અને સિક્કા કેટલા છે તો કે 1 2 3 4 5 6 અને 7 સિક્કા છે એટલે કેટલા થશે 27 રૂપિયા। હવે ગણી લઈએ 10 20 21 22 23 24 25 26 અને 27 થઈ ગયા। ત્યાર પછી હવે અહીંયા છેલ્લે જોઈ લઈએ તો 1 2 3 અને 4 10 ની નોટ છે તો અહીંયા 10 ની નોટ 4 છે અને 1 2 3 4 અને 5 સિક્કા છે રૂપિયા રૂપિયાને 5 સિક્કા છે તો 10 20 30 અને 40 41 42 43 44 અને 45 તો અહીંયા થશે 45 રૂપિયા બરાબર છે। ચલો ત્યાર પછી છે મહાવરાનો સમય। હવે અહીંયા શું કરવાનું છે તો કે હું એક સંખ્યા કહીશ તને દશક વત્તા એકમ મુજબ છૂટા પાડવાનું। શું કહે છે કે હું તને એક સંખ્યા કહીશ એ સંખ્યાને છે તમારે કેમ છૂટા પાડવાના દશક વત્તા એકમ। સારું તમે કહો હું તેના ભાગ કહીશ બરાબર છે। હવે પહેલાં શું કહે છે કે ચોસઠ કેટલી સંખ્યા કહે છે ચોસઠ ચોસઠ કેમ લખાય બાળકો છગડે ચોગડે ચોસઠ બરાબર છે। તો હવે એના ભાગ કરવા હોય તો એકમના સ્થાને ચાર આવે અને દશકના સ્થાને છ આવે। હવે દશકના સ્થાને છ છે તો ખાલી છ લખીશું તો શું થશે છ વત્તા ચાર એટલે દસ થઈ જશે પણ એ દશકના સ્થાને છે એટલે આપણે અહીંયા શું લખીશું શૂન્ય લખીશું એકમ અને દશક થઈ ગયું। તો હવે શું કરવાનું બાળકો અહીંયા જોઈ લે ચોસઠ છે એટલે સાઠ વત્તા ચાર અહીંયા એકસો લાગે છની બાજુમાં શૂન્ય લાગે છ દસ કરીએ એટલે સાઠ થાય વત્તા ચાર એટલે સાઠ ને ચાર ચોસઠ। હવે અહીંયા શું કહે છે બીજી સંખ્યા પચીસ તો પચીસમાં કેમ કરીશું તો એકમના સ્થાને પાંચ આવશે અને દશકના સ્થાને બે આવશે પણ એ દશકના સ્થાને છે એટલે કેટલા દસ થશે બે દસ એટલે બે દસ એટલે વીસ બરાબર છે તો વીસ વત્તા પાંચ એટલે પચીસ। હવે અહીંયા શું કહે છે કે સાડત્રીસ તો સાડત્રીસ એટલે કેટલા થશે તો કે ત્રીસ વત્તા સાત એટલે સાડત્રીસ ઓગણસિત્તેર તો સાઠ વત્તા નવ એટલે ઓગણસિત્તેર અને પંચાણું તો નેવું વત્તા પાંચ એટલે પંચાણું। હવે શું કહે છે કે હવે તમે આ લખો અને જોરથી બોલો અહીંયા ખાલી જગ્યા આપેલી છે એ આપણે લખવાની છે અહીંયા સત્યાવીસ આપેલા છે અહીંયા એકમના સ્થાને સાત છે તો અહીંયા કેટલા આવશે બાળકો અહીંયા આવશે વીસ વીસ વત્તા સાત બરાબર સત્યાવીસ। બાળકો તમારે લખવાનું નથી અહીંયા એકત્રીસ આપેલા છે તો ત્રીસ વત્તા અહીંયા કેટલા આવશે એક અહીંયા એકમના સ્થાને એક છે એટલા માટે હવે અહીં ચોપન છે તો દશકના સ્થાને આવશે પચાસ વત્તા ચાર એટલે ચોપન। હવે અહીંયા છે નેવું વત્તા નવ તો હવે આને ભેગા કરવાના છે અહીંયા એકમ અને દશક છૂટા પાડેલા છે તો શું કરીશું એકમના સ્થાને નવ છે એટલે નવ લખીશું અને દશકના સ્થાને કેટલા છે નેવું છે બરાબર અહીંયા શૂન્ય છે એ તમારે આ રીતે રાખીએ એટલે યાદ રાખી લેવાનું કે અહીંયા કેટલી આવે નવ નેવું વત્તા નવ એટલે કેટલા થશે નવ્વાણું બરાબર હવે નવ્વાણુંના બે ભાગ કરીએ તો નેવું વત્તા નવ એવી જ રીતે ત્રેસઠ છે તો અહીંયા કેટલા આવશે સાઠ વત્તા ત્રણ છત્રીસ છે તો ત્રીસ વત્તા છ અહીંયા એંસી વત્તા બે આપેલા છે તો અહીંયા કેટલા થશે બાળકો બ્યાસી બરાબર છે। આ રીતે છે એકમ અને દશકના ભાગ કરવાના છે અને ભાગ આપેલા હોય તો એને ભેગા કરવાના। હવે શું કહે છે કે તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો અહીંયા પણ એ જ આપેલું છે કે બાર બરાબર દસ વત્તા બે અહીંયા ઓગણીસ આપેલા છે એકમના સ્થાને નવ છે તો અહીંયા કેટલા આવશે દસ અહીંયા અગિયાર છે તો દસ વત્તા એક અને અહીંયા દસ વત્તા સાત છે તો એકડે સાતડે સત્તર બરાબર છે બાળકો આ રીતે આપણે એના ભાગ કરવાના છે। હવે આગળ જોઈએ કર્મા અને આયુષ બંગડી ફેંકણી રમત રમી રહ્યા છે અહીંયા એક આવું છે આપેલું છે ટપકા ટપકાવાળું બરાબર છે આ લાલ ટપકા છે અને લીલા ટપકા છે। હવે શું કહે છે કે કર્મા અને આયુષ બંગડી ફેંકણી રમત રમી રહ્યા છે કમળા ટપકા પર બંગડી ફેંકે છે દરેક મોટું ટપકું આ લાલ ટપકું છે એ મોટું છે એને કેટલા ગણવાના દસ અંક ગણવાના છે દસ બરાબર છે અને લીલું છે નાનું ટપકું છે એ એક અંક બરાબર છે બરાબર છે। આ જેટલા ટપકા આવે એને દસ ગણવાના તો દસ વીસ ત્રીસ અને ચાલીસ ચાર ટપકા છે એટલે ચાલીસ થશે પછી લીલા ટપકા કેટલા છે તો કે ચાર તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ આ રીતે ગણવાના રહેશે। બંગડીની અંદરના ટપકા
બરોબર અહીં ટપકા છે લાલ ટપકા ચાર છે અને લીલા એ ચાર છે અંક ગણવાના કે આ 10 ના સ્થાને છે લાલ ગણવાનો છે એટલે 40 થશે લીલાને એક એક ગણવાના છે એટલે ચાર એટલે કેટલા થશે 40 ને 4 44 તેથી કર્માને 44 અંક મળ્યા હવે તેઓ બે વાર બંગડી ફેંકે છે કેટલી વાર બંગડી ફેંકે છે બે વાર અહીંયા તેમના અંકો લખો બે વખત કર્મા ફેંકે છે અને બે વખત આયુષ ફેંકે છે તો બંને છે આ રીતે ફેંકે છે કે પહેલી વખત છે એને કર્માને 44 આવે છે બીજી વખત છે એને 16 આવે છે અને આયુષને પહેલી વખત 13 આવે છે અને બીજી વખત 32 આવે છે તો શું કહે છે કે વિજેતા કોણ છે એ લખવાનું છે તો પહેલામાં છે તો પહેલામાં કર્માને 44 છે અને બીજામાં છે સોરી પહેલામાં કર્મ આયુષને 13 છે તો એમાં વિજેતા કોણ છે કર્મા અને બીજા રાઉન્ડમાં છે એ કર્માને 16 છે અને આયુષને 32 છે તો વિજેતા કોણ છે આયુષ બરાબર છે આવે છે એ બંગડી ફેંકની એક્ટિવિટી આ તમે ઘરે કરી શકો છો એક પુઠ્ઠા પર આ રીતે ટપકા કરી અથવા તો નીચે તમે ક્યાંય ફળિયામાં કે એ રીતે નાના નાના ટપકા કરી અને તમે બંગડી ફેંકી અને આ રમત તમે રમી શકો છો અને 10-10ની ગણતરી એકમ અને દશકના પાઠ પાડવાના અને દશકની ગણતરી આ બધું તમે એમાં કરી શકો છો હવે જુઓ પાછળ આપણને આવું બોર્ડ આપેલું છે તો શું કહે છે ઉપરના બોર્ડનો ઉપયોગ કરીને તમે પણ આ રમત તમારા મિત્ર સાથે રમી શકો છો તમારા દરેક દાવ માટે અંક લખો અહીંયા દાવ છે પ્રથમ બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો 6 દાવ સુધી તમે તમારા મિત્રો સાથે રમો અહીંયા તમારા અંક લખો અહીંયા તમારા મિત્રના અંક લખો અને જે વિજેતા થાય એનું નામ અહીંયા લખો આ પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો એક પાટિયા ઉપર આવી રીતે બોર્ડ બનાવી ટપકા દોરી અને રમત રમી શકો છો ત્યાર પછી છે વાસળીવાળો અને ઉંદર બાળકો વાસળીવાળો અને ઉંદરની વાર્તા તમે બધાએ સાંભળી લીધી છે આપણે બીજા ધોરણમાં જ કલોલ વિષયમાં વાસળીવાળાની વાર્તા આવે છે તો અહીંયા તમે જુઓ ચિત્ર આપેલા છે અને અમુક અમુક છે એના પોઈન્ટ આપેલા છે તો પહેલું ચિત્ર જુઓ તો તમને ખબર પડી જાય કે એક ગામ હતું ત્યાં બધા ઘણા બધા ઉંદર હતા જ્યાં જુઓ ત્યાં ઉંદર ઘરમાં ઉંદર છે કબાટમાં છે પેટીમાં છે બરાબર આપણે વાર્તા સાંભળેલી જ છે તો જ્યાં જુઓ ત્યાં ઉંદર છે અને લોકોને એટલા બધા હેરાન કરે છે હવે બીજું છે એમાં શું લખે છે કે એ ગામનો રાજા છે એ એવું કહે છે કે મારે એક એવો માણસ જોઈએ છે કે જે મને ઉંદરને ટોપલીમાં પકડી શકે દરેક ઉંદર માટે હું તેને એક સોનાનો સિક્કો આપીશ હવે રાજા શું કહે છે એ કહે કે જેટલા ઉંદરે ટોપલીમાં પકડી શકે એ દરેક ઉંદર માટે હું એક સોનાનો સિક્કો આપીશ ત્રીજું છે હું તે કરીશ હવે કોણ આવે છે આ કોણ છે તો કે ગામમાં વાસળીવાળો આવે છે અને વાસળીવાળો એમ કહે છે કે હું બધા ઉંદર છે એ ટોપલીમાં પકડીશ શું વાસળીવાળે રાજા એમ કહે છે કે શું તું વાસળીવાળે કરીશ ચોથું ચિત્ર જુઓ એમાં કોઈ પોઈન્ટ આપેલો નથી પણ એ ચિત્ર પરથી આપણને ખબર પડે છે કે વાસળીવાળો વાસળી વગાડે છે એટલે બધા ઉંદર એની પાછળ જાય છે અને આપણે વાર્તા સાંભળેલી છે તો આપણને ખબર જ છે કે વાસળીવાળો વાસળી વગાડતો જાય આગળ વાસળીવાળો અને પાછળ ઉંદર એની પાછળ દોડ્યા જાય છે બધા ઉંદર છે શેમાં ભરે છે ટોપલીમાં ભરી દે છે હવે જુઓ પાંચમું છે એમાં શું કહે છે કે વાસળીવાળો એમ કહે છે કે મારું ઇનામ સાહેબ મેં 80 ઉંદર પકડ્યા છે કેટલા ઉંદર પકડ્યા છે 80 ઉંદર પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા હવે રાજા શું કહે છે કે આટલા બધા ઉંદર છે તમે કેવી રીતે ગણ્યા તો વાસળીવાળો શું કહે છે કે સહેલું છે મેં આ કાર્ડ વાપર્યા શું વાપર્યું કાર્ડ વાપર્યા મેં એક ઉંદર ગણ્યો એના માટે એક આવું ત્રિકોણાકારનું વાદળી કલરનું કાર્ડ છે એ મારા ખિસ્સામાં મૂક્યું એક ઉંદર આવ્યો પેટીમાં એટલે એક મૂક્યું બીજો ઉંદર આવે એટલે બીજું કાર્ડ મૂક્યું એ રીતે છે કાર્ડ મૂકતો જાય છે હવે 1 2 3 4 5 6 7 8 અને 9 ઉંદર માટે છે એ કાર્ડ નાખતો જાય છે જ્યારે 10 ઉંદર થાય ત્યારે તું શું કરે છે કે મારા કિસ્સામાં જ્યારે 10 કાર્ડ ભેગા થાય છે ત્યારે મેં આ કાર્ડ સાથે એને બદલી નાખ્યું જ્યારે આવા વાદળી કલરના એકડા લખેલાવાળા કાર્ડ છે એ 10 કાર્ડ એના ખિસ્સામાં ભેગા થઈ જાય છે એટલે એ કાર્ડ લઈ લે છે અને એની બદલે આ એક ચોરસ યલો કલરનું પીળા કલરનું કાર્ડ છે 10 અંક લખેલું એ કાર્ડ એના ખિસ્સામાં મૂકી દે છે હવે શું કરે છે તો જ્યારે 7 ઉંદરો વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કેટલા કાર્ડ હતા 17 કાર્ડ હતા બરાબર છે 10 ઉંદર માટે છે એ એક કાર્ડ આવ્યું પછી 7 ઉંદર થયા એટલે એના માટે એક એક લખેલું છે એવા વાદળી કલરના 7 કાર્ડ છે એટલે કેટલા થશે 17 ઉંદર માટે છે 17 કાર્ડ એક આ અને 1 2 3 4 5 6 અને 7 છે એકડા લખેલા વાદળી કલરના કાર્ડ એના ખિસ્સામાં છે જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં ક્યાં કાર્ડ
હા સર, જો એણે 23 સુધી ગણ્યું હોત તો છે એ આપણે જોઈએ તો જે એકમના સ્થાને છે એ બધા આપણે કેવા ગણવાના, એક એક અંક લખેલો છે એવા વાદળી કલરના કાર્ડ ગણવાના, અને દશકના સ્થાને જે સંખ્યા છે એના આપણે કેટલા કાર્ડ ગણવાના, યલો કલરના કાર્ડ ગણવાના. તો અહીં 23 છે તો 3 કાર્ડ છે એ વાદળી કલરના થશે અને 2 કાર્ડ છે એ પીળા કલરના થશે, બરાબર. એટલે 10, 20, 21, 22 અને 23 થઈ જશે. અહીં 47 છે તો બાળકો વાદળી કલરના કેટલા કાર્ડ થશે? 7 કાર્ડ વાદળી કલરના થશે અને 4 કાર્ડ છે પીળા કલરના થશે. એટલે 4 કાર્ડ એટલે 10, 20, 30 અને 40 એ થઈ જશે, અને 7 કાર્ડ આના પર, એટલે 40 ને 7, 47. એ જ રીતે 55 છે તો વાદળી કલરના 5 અને પીળા કલરના પણ 5. 63 કાર્ડ થશે, 63 ઉંદર માટે શું કરશે? તો 3 કાર્ડ છે વાદળી કલરના રાખશે અને 6 કાર્ડ છે એ પીળા કલરના રાખશે. એટલે 60 થશે, 60માં 3 ઉમેરશો એટલે 63. 72 ઉંદર માટે શું થશે? તો 72 ઉંદર માટે 2 વાદળી કલરના કાર્ડ થશે અને 7 પીળા કલરના કાર્ડ થશે. અને 80 ઉંદર માટે શું થશે? તો 8 કાર્ડ છે એ પીળા કલરના થશે, બરાબર છે બાળકો. હવે આગળ જોઈએ. રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા. રાજા છે અને તેને સોનાના સિક્કા આપે છે અને ગણે છે, પણ શું કહે છે કે આ 80 સિક્કા નથી. શું કહે છે કે આ 80 સિક્કા છે નહીં. હવે શું થયું હશે તેનું તમે અનુમાન કરી શકો છો તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજવો. જો શું કહે છે કે અહીંયા સિક્કા ગણે છે, પણ એમ કહે છે કે 80 સિક્કા નથી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 10-10ની ઢગલી કરીને સિક્કા ગણે છે. તો અહીંયા એક ઢગલી છે, આ બીજી છે, આ ત્રીજી છે, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, ને 7 ઢગલી 10-10ની છે, પણ 8 ઢગલી છે અધૂરી છે, 10ની છે નહીં. એટલે શું કહે છે કે 80 સિક્કા છે નહીં. 80 ઉંદર માટે 80 સિક્કા હોય, પણ આ 80 સિક્કા એને પૂરા આપ્યા નથી. એટલે હવે શું કર્યું હશે? તો આપણને ખબર જ છે કે વાસળીવાળાએ ટોપલીમાંથી બધા જ ઉંદર છે એ છોડી દીધા હશે. તો શું કહે છે કે લો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો. એણે 80 સિક્કા પૂરા આપ્યા નહીં, એટલે બધા ઉંદર ટોપલીમાંથી છોડી દે છે. ત્યાર પછી છે સ્વચ્છ શાળા દિવસ. આજે અમારી શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડી બનાવીશું અને દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે. શું કહે છે કે આજે અમારી શાળાની સફાઈ કરવાની છે અને અમે ટુકડી બનાવીશું અને એક ટુકડીમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? તો કે 10 વિદ્યાર્થીઓ હશે. અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, આ અમે જોઈએ. કસો અને સાફ કરો. બધા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા. હવે અહીંયા જો પહેલા ધોરણમાં 53 વિદ્યાર્થી છે, બીજામાં 42 છે, ત્રીજામાં 35 છે, ચોથા ધોરણમાં 54ની સંખ્યા છે અને પાંચમા ધોરણમાં 26ની સંખ્યા છે, બરાબર. હવે 10-10ની ટુકડી કરવાની છે. તો શું કહે છે કે દરેક વર્ગમાં કેટલી ટુકડી હશે અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? તો બાળકો અહીંયા પહેલા ધોરણમાં આપણે જોઈએ તો 53ની સંખ્યા છે, એટલે 5 ટુકડી બનશે 10-10ની અને 3 વિદ્યાર્થીઓ રહેશે બાકી. તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું નથી. બીજા ધોરણમાં 42ની સંખ્યા છે, એટલે 4 ટુકડી છે એ 10-10ની બનશે અને 2 વિદ્યાર્થીઓ રહેશે બાકી. ત્રીજા ધોરણમાં 35ની સંખ્યામાં 3 10-10ની ટુકડી બનશે, 5 વિદ્યાર્થીઓ બાકી રહેશે. ચોથા ધોરણમાં 5 બનશે 10-10ની ટુકડી અને 4 વિદ્યાર્થીઓ બાકી રહેશે. અને પાંચમા ધોરણમાં 26ની સંખ્યા છે, એટલે 2 10-10ની ટુકડી બનશે અને 6 વિદ્યાર્થીઓ બાકી રહેશે, બરાબર છે. હવે બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો બાકી કેટલા વિદ્યાર્થી રહ્યા? તો કે 6માં 4 ઉમેરો એટલે કેટલા થશે? 10. 10માં 5 ઉમેરીશું એટલે કેટલા થશે? 15. 15માં 2 ઉમેરીશું એટલે 16, અને 17, અને 17માં 3 ઉમેરીશું એટલે કેટલા થશે? 20. આ બધાથી થશે 20, બરાબર છે. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડી બનાવી શકાય? હવે બધા ધોરણના બાકી રહેલા વિદ્યાર્થીઓ મળીને કેટલા થયા? 20. તો 20 છે તો એની 10-10ની ટુકડી કેટલી બનશે? તો કે 2 ટુકડી 10-10ની બનશે, બરાબર છે બાળકો. મહાવરાનો સમય. તમારી શાળામાં 10ની ટુકડી. તમારી શાળામાં દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે તે શોધો. દરેક વર્ગમાં 10-10ની ટુકડી બનાવો અને દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થી બાકી રહી જાય છે એ જુઓ, અને બાકી રહેલા વિદ્યાર્થીઓની ફરી પાછી તમે 10-10ની ટુકડી બનાવી શકો છો, બરાબર છે બાળકો. તો આ હતું આપણું પ્રકરણ 8, એકમ અને દશક. આ પ્રકરણનો આગળનો અભ્યાસ છે આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું. થેન્ક યુ. જય મહાદેવ.